नमस्ते विद्यार्थी मित्रों, आज आपने बीएससी सेम टू नी अंदर सीसीबीओटी 102 नंबर ना पेपर नी अंदर यूनिट नंबर 4 सेल बायोलॉजी 2 नी अंदर अर्धीकरण विषय नी चर्चा करीशू। तो जो ये अर्धीकरण आपने जानिए छे के समसूत्र विभाजन जे हतु ते दैहिक कोषो मा थतु हतु, एटले के एक कोषो मा एक कोष मा थी बे कोषो बनता था, जे द्विकीय प्रकारना कोषो था। ज्यारे अर्धीकरण नी अंदर जे कोषो बने छे तेनी संख्या पण वधु होय छे अने ते रंगसूत्रनी दृष्टिए पण जुदा होय छे। एटले के अर्धीकरण नी अंते एक कोषमांथी चार कोषो बने छे अने ते दरेके दरेक कोषो जे छे ते एककीय होय छे। तो अर्धीकरण ए एक प्रकारनी लिंगी प्रजनन कोषो अने वनस्पतिओमां बीजाणुओ उत्पन्न करवा जरूरी क्रिया छे। एटले के अर्धीकरणनी क्रिया जे छे ते अर्धीकरणनी क्रिया द्वारा लिंगी प्रजनन कोषो एटले के नरजन्यजनक कोष अने मादा जन्यजनन कोषनुं निर्माण जे छे ते अर्धीकरण कोषना विभाजन द्वारा थाय छे, जेमा प्रथम विभाजन जे छे ते अर्धसूत्री विभाजननुं अने बीजू विभाजन जे छे ते समसूत्री विभाजन प्रकारनुं होय छे। एटले के जे अर्धीकरण जे तबक प्रक्रिया जे छे તે મુખ્યત્વે બે તબક્કાઓમાં થાય છે। એક મુખ્ય તબક્કો જે છે તે અર્ધસૂત્રી ભાજનનો છે અને બીજો તબક્કો જે છે તે સમસૂત્રી ભાજનનો છે। અહીં કોષ વિભાજન પહેલાં કે બીજા વિભાજનને અંતે થાય છે। જે કોષરસ વિભાજન જે છે તે કાં તો પહેલાં વિભાજનને અંતે કોષરસ વિભાજન થઈ જાય અથવા તો બંને વિભાજન પૂર્ણ થાય અને ત્યારબાદ અંતમાં કોષરસ વિભાજન થતું હોય છે। પહેલા વિભાજનને પરિણામે ઉત્પન્ન થતા બંને કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષમાં હોય તેના કરતાં અડધી હોય છે। જે પહેલું વિભાજન જે અર્ધસૂત્રી વિભાજન પ્રકારનું જે વિભાજન થી જે કોષોનું નિર્માણ થાય છે તે કોષોમાં જે રંગસૂત્રોની સંખ્યા જે છે તે પિતૃકોષમાં રંગસૂત્રો જે હોય છે તેના કરતાં અડધી સંખ્યામાં હોય છે। ત્યારબાદ કોષ કેન્દ્રનું ફરીથી સમવિભાજન થતું હોવાથી ઉત્પન્ન થતાં કુલ ચારે કોષ કેન્દ્રમાં રંગસૂત્રોની સંખ્યા પણ પિતૃકોષ કરતાં અડધી જ રહે છે। એટલે કે જે પહેલું વિભાજન જે હતું તે અર્ધસૂત્રી વિભાજન પ્રકારનું હતું, જેની અંદર જે રંગસૂત્ર જે છે તેઓ પિતૃકોષો કરતાં અડધી સંખ્યામાં થઈ જાય છે। આમ બે કોષો બને છે અર્ધીકરણના અંતે, અને બાકીનો જે બીજો તબક્કો જે સમસૂત્રી વિભાજન પ્રકારનો હતો તે વિભાજન દ્વારા બે કોષોમાંથી ચાર કોષો બને છે અને તે ચારે ચાર કોષોમાં પણ રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે। હવે જોઈએ આંતરાવસ્થા। તો આપણે સમવિભાજનની અંદર પણ જોઈ ગયા હતા કે આંતરાવસ્થા એટલે કે પૂર્વ તૈયારીઓનો તબક્કો અથવા અવસ્થા। આંતરાવસ્થા કોષની વિશ્રામી અવસ્થા ગણાય છે, પરંતુ આ અવસ્થામાં કોષ વિભાજનની પૂર્વ તૈયારીની ક્રિયાઓ થતી હોય છે। એટલે કે તે દરમિયાન જે કોષમાં જે કોષ કેન્દ્ર રહેલું હોય છે તે સમસૂત્રી વિભાજન કરતાં ચાર ગણું મોટું બને છે। જે કદ હોય છે કોષ કેન્દ્રનું તે કદ જે સમસૂત્રી વિભાજન દરમિયાન જે કોષ કેન્દ્રનું કદ થાય છે તેના કરતાં આની અંદર ચાર ગણું મોટું બને છે। રંગસૂત્ર દ્રવ્ય રંગતત્વ જાળમાં પરિણમે છે, જેના ચોક્કસ ભાગેથી ટુકડા થઈ સેન્ટ્રોમીના ભાગેથી જોડાઈને રંગસૂત્રોનું નિર્માણ કરે છે। આમ
આંતરાવસ્થાની અંદર તે સિવાય જુદા જુદા પ્રોટીન્સનું નિર્માણ થતું હોય છે, ઉત્સેચકોનું નિર્માણ થતું હોય છે અને જે તારાકેન્દ્રો જે છે તેના વિભાજન માટેના પણ પ્રોટીન્સનું નિર્માણ આ આંતરાવસ્થા દરમિયાન થતું હોય છે. અર્ધીકરણ જે છે તે જુદા જુદા તબક્કાઓમાં થાય છે અને અહીં તે તબક્કાઓ દર્શાવેલા છે. તો સૌથી પહેલો તબક્કો જે છે પૂર્વ તૈયારીનો તે છે આંતરાવસ્થા. ત્યાર પછી પૂર્વાવસ્થા એક કે જેની અંદર પેટા પ્રકારો આવે છે તેમાં છે લેપ્ટોટિન, ઝાયકોટિન, પેકાઇટિન, ડિપ્લોટિન અને ડાયાકાઇનેસિસ. ત્યારબાદ ભાજનાવસ્થા, ત્યાં ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક, ભાજનાંતિમાવસ્થા એક. આમ આ જે થયા તે અર્ધીકરણના તબક્કા થયા. હવે જે તબક્કાઓ જે છે તેઓ સમસૂત્રી વિભાજનના છે, એટલે કે પૂર્વાવસ્થા બે, ભાજનાવસ્થા બે, ભાજનોત્તરાવસ્થા બે અને ભાજનાંતિમાવસ્થા બે. આમ મુખ્યત્વે બે ભાગમાં વિભાજન થતું હોય છે. હવે જોઈએ પૂર્વાવસ્થા એકમાં લેપ્ટોટિન અવસ્થા. તો આ ઉપવસ્થા દરમિયાન જે રંગસૂત્રો જે છે તે પાતળા, લાંબા અને સ્પષ્ટપણે ન જોઈ શકાય તેવા હોય છે. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો દ્વિસૂત્રી રચના દર્શાવતા નથી, પરંતુ તેની પર નાની ગાંઠો જેવી રચના જોવા મળે છે અને તેને ક્રોમોમિયર્સ કહેવામાં આવે છે. એટલે કે જે રંગસૂત્રો જે છે તે દ્વિસૂત્રીય બનતા નથી અને તેની ઉપર ગાંઠો આવેલી હોય છે. તે ગાંઠો જે છે તે તેને ક્રોમોમિયર્સ કહેવામાં આવે છે. ક્રોમોમિયર્સની સંખ્યા અને સ્થાન નિશ્ચિત હોવાથી રંગસૂત્રો ઓળખી શકાય છે. આ જે ક્રોમોમિયર્સ જે આવેલી હોય છે ગાંઠ જેવી રચના તે ચોક્કસ આવેલી હોય છે અને ચોક્કસ સ્થાન ઉપર આવેલી હોય છે, તે જેથી રંગસૂત્રો ઓળખી શકાય છે. ત્યારબાદ જોઈએ પૂર્વાવસ્થા એકની અંદર ઝાયકોટિન અવસ્થા. સમરૂપ રંગસૂત્રો એકબીજાની નજીક આવી તેમની આયામ લંબાઈમાં સમાંતરે ગોઠવાય છે અને યુગ્મનની રચના કરે છે. એટલે કે જે સમરૂપ રંગસૂત્રો, એટલે કે એક રંગસૂત્ર જે છે તે પિતૃ રંગસૂત્ર હશે અને બીજું જે છે તે માતૃ રંગસૂત્ર હશે, તો તે સમરૂપ રંગસૂત્રો એકબીજાની પાસ પાસે આવીને યુગ્મનનું નિર્માણ કરે છે. આ દ્વિયુગ્મી રંગસૂત્રો ટૂંકા, ઘટ અને વધુ સ્પષ્ટ બને છે. આ જે દ્વિયુગ્મી જે બને રંગસૂત્રો જે છે તે ટૂંકા બને છે અને વધુ ઘટ અને સ્પષ્ટ બને છે. સમરૂપ રંગસૂત્રનું એક રંગસૂત્ર પિતૃજનન કોષમાંથી અને એક માતૃકોષમાંથી આવેલું હોય છે. ત્યાર પછી પૂર્વાવસ્થા એકની અંદર પેકાઇટિન તબક્કો. આ અવસ્થામાં યુગ્મનનું વ્યતિસંકરણ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલે છે. એટલે કે પેકાઇટિન અવસ્થાની અંદર જે સમરૂપ રંગસૂત્રો એકબીજાની પાસ પાસે જે આવે છે તેમની વચ્ચે વ્યતિસંકરણ રચાવાનું ચાલુ થાય છે. તો રંગસૂત્રો વધારે ટૂંકા અને જાડા બને છે. આ સ્થિતિને ચતુસૂત્રો કહે છે. વ્યતિસંકરણ દ્વિયુગ્મીના બે રંગસૂત્રિકાઓ પૈકી એક રંગસૂત્રિકા સાથે બીજા રંગસૂત્રની રંગસૂત્રિકા અને ક્યારેક એકથી વધુ રંગસૂત્રિકાઓ સાથે વીંટળાય છે. તો આપણે વ્યતિસંકરણની અંદર જોઈ ગયા હતા કે બે જે સમરૂપ રંગસૂત્રો જે છે તેની અંદર જે રંગસૂત્રિકાઓ જે છે તે પાસ પાસેની રંગસૂત્રિકાઓ વચ્ચે અથવા જો રંગસૂત્રિકાઓ લાંબી હોય તો તે કેટલીક વાર વધુ રંગસૂત્રિકાઓ સાથે પણ વીંટળાય છે. ત્યારબાદ આ રંગસૂત્રિકાઓ તૂટે છે, આ રંગસૂત્રો
પણ આ જનીન બંધારણમાં ફેરફાર થતો નથી, પરંતુ જનીન સંકુલની અદલાબદલી થાય છે. અહીં જે વ્યતિસંકરણ રચાય છે તે દરમિયાન જે જોડાણનો ભાગ જે હોય છે, જે જુદી જુદી રંગસૂત્રિકાઓનો, તે ભાગેથી રંગસૂત્રિકાઓની અદલાબદલી થાય છે અને તે દરમિયાન જનીન બંધારણમાં ફેરફાર થતો નથી, ફક્ત તેનું જનીન સંકુલની અદલાબદલી જ થતી હોય છે. આમ પિતા અને માતાના લક્ષણોનું ઓછા વધતા પ્રમાણમાં સમિશ્રણ થાય છે. ત્યાર પછી ડિપ્લોટીન અવસ્થા. તો ગાઢ રીતે યુગ્મ ન પામેલા દ્વિયુગ્મિક રંગસૂત્રો અપાકર્ષણ પામી એકબીજાથી છૂટા પડવાનું શરૂ થાય છે અને રંગસૂત્રિકાઓ વ્યતિસંકરણ દરમિયાન જે ભાગ જોડાયેલી હોય તે ભાગે સ્વસ્તિકની રચના થાય છે. હવે જે અહીં જોઈ શકીએ છીએ કે જે બે રંગસૂત્રિકાઓ જે છે તે એકબીજાની પાસપાસે રહેલી રંગસૂત્રિકાઓ સાથે જોડાય છે અને તે ભાગે સ્વસ્તિકની રચના કરે છે. અને છેલ્લો છે ડાયકાઇનેસિસ પૂર્વાવસ્થા એકની અંદર. તો આ અવસ્થા દરમિયાન રંગસૂત્રો સ્વસ્તિકના ભાગેથી સ્પષ્ટપણે છૂટી પડે છે અને રંગસૂત્રો એકબીજાથી દૂર ખસી કોષકેન્દ્ર પટલ તરફ ખસે છે અને આ દરમિયાન કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકા ધીમે ધીમે વિઘટન પામવાની શરૂઆત થાય છે, તેમજ ત્રાક તંતુઓના નિર્માણ માટેનો પ્રારંભ થાય છે. એટલે કે ડાયકાઇનેસિસની અંદર જે વ્યતિસંકરણ પામેલા જે રંગસૂત્રો જે છે તેમની રંગસૂત્રિકાઓ આ તબક્કામાં સ્પષ્ટપણે છૂટી પડે છે અને તેઓ કોષકેન્દ્ર પટલ તરફ આગળ વધે છે. સાથે સાથે આ તબક્કાની અંદર જે આ કોષકેન્દ્ર પટલ જે છે અને કોષકેન્દ્રિકા આવેલી હોય છે તેનું વિઘટન પણ શરૂ થઈ જાય છે અને ત્રાકતંતુના નિર્માણ માટેનો આરંભ થઈ જાય છે. ત્યાર પછી ભાજનાવસ્થા એક શરૂ થાય છે. તો આ તબક્કાની અંદર કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકાનું સંપૂર્ણ વિઘટન થાય છે. જે પૂર્વાવસ્થા એકમાં જે ડાયકાઇનેસિસ તબક્કામાં જે વાત કરી હતી કે તેની અંદર કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકાનું વિઘટન શરૂ થતું હતું, જ્યારે ભાજનાવસ્થા એકમાં આ બંનેનું સંપૂર્ણ વિઘટન થઈ જાય છે. ત્યારબાદ ત્રાકતંતુનો નિર્માણ થાય છે અને રંગસૂત્ર બે હારમાં સામસામે ગોઠવાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રાકતંતુનું નિર્માણ અહીંયા થાય છે અને જે રંગસૂત્ર જે છે તે બે હારમાં સામસામે ગોઠવાય છે. બે સમરૂપ રંગસૂત્રોમાંથી એકનું સેન્ટ્રોમિયર એક ધ્રુવ તરફ અને બીજાનું બીજી ધ્રુવ તરફ ત્રાકતંતુ પર ગોઠવાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રાકતંતુઓ સાથે જે એક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર એક ધ્રુવ તરફ જોડાય છે, જ્યારે બીજાનું બીજા ધ્રુવ તરફ જોડાય છે. આ તબક્કામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. એટલે કે જે આ તબક્કો જે છે ભાજનાવસ્થા એકની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, ફક્ત રંગસૂત્રો જ બે ધ્રુવો તરફ ખસે છે. ત્યારબાદ ભાજનોત્તરાવસ્થા એક. તો આ અવસ્થામાં ત્રાકતંતુઓનું સંકોચન થાય છે અને રંગસૂત્રો ધ્રુવ તરફ ખસે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ત્રાકતંતુઓ અહીંયા સંકોચાય છે અને જે રંગસૂત્રો જે છે તેઓ ધ્રુવ તરફ ખસે છે. આ દરમિયાન રંગસૂત્રો જે છે તે સેન્ટ્રોમિયાના ભાગેથી જુદા પડતા નથી, આખા રંગસૂત્રો જ ધ્રુવ તરફ આગળ વધે છે. આમ કુલ સંખ્યાના અડધા રંગસૂત્રો એક ધ્રુવ તરફ અને બીજા જે અડધા જે છે તે બીજા ધ્રુવ તરફ ખેંચાય છે અને પ્રત્યેક રંગસૂત્રો દ્વિસૂત્રી સ્વરૂપે આવેલું હોય છે, કારણ કે તેઓ સેન્ટ્રોમિયાના ભાગેથી છૂટા પડતા નથી. ત્યારબાદ
पादनांतिमा अवस्था एक तो रंगसूत्रों ध्रुव पर एकठा थाय छे अने त्यारबाद तेमनी आसपास कोषकेन्द्र पटल अने कोषकेन्द्रिकानुं पुनःसर्जन थई कोषकेन्द्रनी रचना थाय छे। एटले के जे कोषकेन्द्र पटल जे हतुं अने कोषकेन्द्रिका जे हती ते विघटन पामी गई थी। हवे आ तबक्कानी अंदर फरीथी तेमनुं पुनःसर्जन थाय छे। दरेक कोषकेन्द्रमां आवेला रंगसूत्रों द्विसूत्रीय स्थितिमां ज होय छे। आ जे रंगसूत्रों जे छे ते द्विसूत्रीय अवस्थामां ज होय छे, कारण के जे विभाजन थयुं हतुं जे त्रागतंतुओ द्वारा जे खेचाण થઈને ધ્રુવો તરફ ગયા હતા તે દરમિયાન સેન્ટ્રોમિયાના ભાગેથી છૂટા પડ્યા નહોતા, આખા જ રંગસૂત્રો ધ્રુવ તરફ આગળ વધ્યા હતા। તો આ થયું પહેલો તબક્કો, અર્ધીકરણનો તબક્કો। હવે સમસૂત્રી ભાજનનો તબક્કો શરૂ થશે, તેની અંદર પૂર્વાવસ્થા બે આવશે। तो आ अवस्था में रंगसूत्रों स्पष्टपणे अलग जणाय छे। कोषकेन्द्र पटल अने कोषकेन्द्रिकानुं विघटन शुरू थाय छे। ताराकेन्द्रनुं विभाजन थई ध्रुव तरफ प्रयाण करी त्रागतंतुनुं निर्माण करे छे। हवे अहींया बधुं जे पूर्वावस्थानी अंदर थतुं हतुं समसूत्री भाजननी अंदर के अर्धीकरणनी अंदर ते प्रमाणे थशे के रंगसूत्रों स्पष्ट अलग देखाय छे। अने आ तबक्का दरमियान जे कोष केन्द्र पटल जे छे अने कोष केन्द्रिका जे छे तेनुं विघटन शुरू थाय छे अने तारा केन्द्रनुं पण विभाजन थई ते ध्रुव तरफ आगळ वधे छे अने त्रागतंतुनुं पण निर्माण शुरू थई जाय छे। ત્યારબાદ પૂર્વાવસ્થા બેની અંદર જે કોષકેન્દ્ર પટલનું જે વિઘટન શરૂ થયું હતું પૂર્વાવસ્થા એકમાં, તે અહીં ભાદનાવસ્થા બેમાં તે સંપૂર્ણ વિઘટન પામે છે। જે કોષકેન્દ્ર પટલનું જે વિભાજન થયું હતું, વિભાજન શરૂ થયું હતું, તે અહીં સંપૂર્ણ વિભાજન પામે છે અને ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે જે રંગસૂત્રો સાથે જોડાય છે। તો આ અવસ્થામાં રંગસૂત્રો કોષની મધ્યમાં ત્રાકના વિષુવવૃત્ત પ્રદેશમાં એક જ હરોળમાં ગોઠવાય છે અને સેન્ટ્રોમિયાના ભાગેથી ત્રાકતંતુઓ જોડાય છે। અહીં હવે જે ત્રાકતંતુઓ જે છે તે સેન્ટ્રોમિયાના ભાગેથી જોડાય છે। ત્યારબાદ પાદનોત્તરાવસ્થા, તો આ અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને ત્રાકતંતુઓની લંબાઈ ટૂંકી થતાં રંગસૂત્રો ધ્રુવ તરફ પ્રયાણ કરે છે। અહીં જે વિભાજન જે ભાદનોત્તરાવસ્થા બેની અંદર જે ત્રાકતંતુઓ જે સેન્ટ્રોમિયરના ભાગેથી જોડાયેલા હતા તે હવે ધ્રુવ તરફ ખેંચાણ અનુભવે છે અને રંગસૂત્રો અહીં સેન્ટ્રોમિયરના ભાગેથી છૂટા પડી અને ધ્રુવ તરફ પ્રયાણ કરે છે। અને ત્યારબાદ અંતિમ તબક્કો ભાદનાંતિમા અવસ્થા બે, તો આ અવસ્થામાં રંગસૂત્રો ધ્રુવ પર એકઠા થઈ કુલ ચાર એકકીય કોષો બનાવે છે। આ જે કોષો હવે જે બન્યા છે તે દરેકે દરેક ચારે ચાર કોષો જે છે તે એકકીય પ્રકારના છે અને આ કોષ એકકીય રંગસૂત્ર પર કોષકેન્દ્ર પટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ થાય છે। અને આ જે અંતિમ તબક્કામાં જે કોષકેન્દ્રોનું નિર્માણ શરૂ થાય છે અને કોષકેન્દ્રિકાનું પણ પુનઃસર્જન થાય છે અને આમ કુલ ચાર કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે જે એકકીય પ્રકારના હોય છે। ત્યારબાદ જોઈએ કોષ રસ વિભાજન, તો તેની અંદર પહેલું છે તે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે, તો પ્રાણી કોષમાં ચાર કોષકેન્દ્રની વચ્ચેનો કોષ રસ અને રસ સ્તર સંકોચાય છે
અહીં જે કોષ કેન્દ્રો જે છે તેમાં જે કોષરસ છે અને કોષરસ સ્તર જે છે એટલે કે કોષ દિવાલ જે છે તે સંકોચાય છે અને એક સળંગ આડી ખાંચ ઉત્પન્ન કરે છે। અહીંથી જે ખાંચ જે છે તે આગળ વધે છે અને એકબીજા સાથે અહીં જોડાઈ જાય છે અને એક સળંગ આડી ખાંચ ઉત્પન્ન કરે છે જે ઊંડી જઈને ચાર કોષોનું નિર્માણ કરે છે। અને આમ પ્રાણી કોષમાં ખાંચ ઉત્પન્ન થઈને કોષરસ વિભાજન થાય છે। જ્યારે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન જે છે તે અલગ રીતે થાય છે। તેની અંદર જે કોષ કેન્દ્રો જે આવેલા હોય છે તેમની વચ્ચે સેલ્યુલોઝનું સ્તરનું નિર્માણ થાય છે અને તે મધ્ય ભાગેથી શરૂ થઈને કોષ દિવાલ તરફ આગળ વધે છે। જે ગોલ્ગી કાય જે છે તેની અંદરથી આ સેલ્યુલોઝનું નિર્માણ થતું હશે તેવું માનવામાં આવે છે। તો તે સેલ્યુલોઝ જે છે તે કોષ કેન્દ્ર વચ્ચે મધ્યના ભાગેથી શરૂ થાય છે અને તે આગળ વધી કોષ દિવાલ સાથે અડીને બે કોષોનું નિર્માણ કરે છે। તો આ રીતે વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન થતું હોય છે। તો આ હતું અર્ધીકરણ વિશેની માહિતી। થેન્ક યુ।